આની પહેલા આપણે હસ્વ ઉનો નિયમ 1 અને 2 જોયા હતા, આજે આપણે હસ્વ ઉનો નિયમ 3 જોશું. તો ચાલો જોઈએ. તો હસ્વ ઉનો નિયમ 3 આ પ્રમાણે છે કે શબ્દમાં સંયુક્તાક્ષર એટલે કે જોડાક્ષર એટલે કે અડધા અક્ષર પહેલાનો જે સ્વર હોય તે હસ્વ થાય. ફરી એક વખત વાંચી જાઓ છો એટલે તમને સરખી રીતે સમજાય, કે શબ્દમાં સંયુક્તાક્ષર એટલે કે જોડાક્ષર એટલે કે અડધા અક્ષર પહેલાનો સ્વર હોય તે હસ્વ થાય. તો ચાલો આને આપણે થોડુંક વિગતમાં સમજીએ. એટલે કે જો તે સ્વર હોય તો હસ્વ ઉ હોય, અને જો વ્યંજન હોય તો તેને હસ્વ ઉની માત્રા એટલે કે ઉની વાવલ સાઇન મૂકવાની હોય છે. એટલે કે શબ્દ જો હસ્વ ઉથી ચાલુ થતો હોય તો આપણે એને હસ્વ ઉ મૂકવો પડે, અને જો તે વ્યંજન એટલે કે કોન્સનન્ટ હોય તો આપણે હસ્વ ઉની જે માત્રા છે જેની વાવલ સાઇન આવી રીતે આપણે મૂકીએ છીએ એ મૂકવાનું હોય છે. તો આ જ વસ્તુ આપણે થોડાક ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો વધુ સરખી રીતે આપણને સમજાશે. તો ચાલો હવે આપણે થોડાક ઉદાહરણો જોઈએ. તો અહીંયા થોડાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ આપે છે. તો અહીંયા આપણે જે આ વર્ડ્સ છે, આ શબ્દો છે, એમાં આપણે આજે આપણો નિયમ છે એને સમજવાની કોશિશ કરીએ. તેમાં જે સૌથી પહેલો શબ્દ છે એ છે ઉલ્લુ. ઉલ્લુ એટલે કે આવલ. તો હવે ઉલ્લુની અંદર આ જે લ છે વચ્ચે આ જે લ છે એ હાફ એટલે કે અડધો છે, એ લ અડધો છે એટલે અહીંયા જે ઉ છે એ આપણે હસ્વ ઉ કરવો પડે. તો એ હસ્વ ઉ આવે. એના પછીનો શબ્દ છે ઉજ્જૈન. ઉજ્જૈન એ મધ્યપ્રદેશમાં આપણે એક સિટીનું નામ છે ભારતની અંદર, ઉજ્જૈન જ્યાં મહાકાલ મહાદેવ છે. એ ઉજ્જૈન જે શબ્દ છે એની અંદર જે આ જ ને જ છે એ જોડાક્ષર છે. હવે જોડાક્ષર એટલે કે અડધો અક્ષર જોડાયેલો છે, એ અડધા અક્ષરને પહેલાં જે ઉ છે એ આપણે હસ્વ ઉ કરવો પડે એટલે એ ઉજ્જૈન થયું. એના પછી આ બીજો છે ઉજ્જળ. ઉજ્જળ મીન્સ ડિસોલેટ, જ્યાં કંઈ ના હોય, વિરાન જગ્યા હોય એવી જગ્યાને ઉજ્જળ જગ્યા કહેવાય. તો એ ઉજ્જળની અંદર આ જે છે એ જોડાક્ષર છે, જે જ ને જ છે એ જોડાયેલા છે, જોડાક્ષર છે એટલે અહીંયા આપણે હસ્વ ઉ આપણે લખવો પડે ઉજ્જળ. એના પછીનો જે શબ્દ છે એ છે ઉશ્કેરાટ. આપણે કોઈને પ્રોવોક કરીએ, આપણે કોઈને ઉત્તેજન કરીએ એ ઉશ્કેરાટ. તો એની અંદર આ શ અને ક જોડાક્ષર છે એટલે કે બે સાથે છે, શ અડધો છે તો એની પહેલાં જે આ ઉ છે એ ઉશ્કેરાટ એટલે એ હસ્વ ઉ છે. તો આપણે હજુ થોડાક આ સ્વરવાળા જ આપણે એટલે કે વાવલ્સવાળા જ શબ્દો આપણે જોઈએ એટલે તમને સરખી રીતે સમજાઈ જાય. તો ચાલો હજુ થોડા શબ્દો જોઈએ. તો અહીંયા હજી થોડાક બીજા શબ્દો છે એ પણ સ્વરથી જ ચાલુ થાય છે. તો એમાં જોઈએ, તેમાં સૌથી પહેલું છે ઉત્તમ. ઉત્તમ એટલે કે બેસ્ટ. તમે જોઈ શકો છો કે તમને ત દેખાશે પણ ત આવી રીતે છે, બરોબર છે? આ તમે જોઈ શકો છો કે ત આવી રીતે છે. જ્યારે આવી રીતે ત હોય ત્યારે આપણે સમજવાનું કે તની સાથે ત જોડાયેલો છે. તો અહીંયા બે ત છે તો આપણે એવી રીતે આપણે એને ઉચ્ચાર કરીએ. તો એ ત આવી રીતે હોય એટલે એ જોડાક્ષર કહેવાય. તો આ જોડાક્ષરની પહેલાંનો જે ઉ છે એ હસ્વ ઉ આવે. તો પહેલો શબ્દ હતો ઉત્તમ. આપણે ઉત્તમ એમ નથી કહેતા પણ ઉત્તમ, ઉત્તમ એટલે કે બેસ્ટ. તો એની પહેલાં આપણે આ ઉ જે છે એ હસ્વ ઉ કર્યો. એની જેમ જ આ ઉત્તર, ઉત્તર એટલે કે આન્સર, તેની અંદર જે આ ત છે એ મેં તમને કીધું કે આવી રીતે જોડાક્ષર છે. ખાલી આવી રીતે જ નથી, ખાલી આવી રીતે જ નથી પણ એની જ આગળ આ જે નિશાની છે એનો મતલબ એમ થયો કે ઉત્તર એ જોડાક્ષર છે એટલે આપણે અહીંયા હસ્વ ઉ કર્યો. એના પછી બીજો જે શબ્દ છે એ છે ઉત્સવ. ઉત્સવ એટલે કે ફેસ્ટિવલ. આપણે જે તહેવાર ઉજવીએ એને ઉત્સવ ઉજવ્યો એમ પણ કહેવાય. સો ઉત્સવની અંદર આ અહીંયા ત ને સ જોડાયેલા છે એટલે કે જોડાક્ષર છે એટલે એની પહેલાંનો જે ઉ છે એ હસ્વ ઉ આવે. એના પછીનો જે છે ઉત્સાહ. ઉત્સાહ મીન્સ એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. એની અંદર પણ આ ત અને સ જોડાયેલા છે, જોડાક્ષર છે એટલે કે અડધા અક્ષર પહેલાંનો આ ઉ છે. આપણે એવી રીતે જોડાક્ષર, સંયુક્તાક્ષર કે અડધા અક્ષર એ ત્રણે એક જ એનો અર્થ થાય એટલે જે ત છે એની પહેલાં જે આપણે ઉ મૂક્યો છે એ હસ્વ ઉ છે.
તો અહીંયા એવી રીતે તમે ના નિયમ આપણને લાગુ પડશે. ને આ બધા શબ્દો છે એ આપણે ઉ સ્વરથી ચાલુ થાય છે, વાવલ્સથી ચાલુ થાય છે, એટલે આપણે એને હસ્વ ઉ આવે. પણ જો એ વ્યંજન હોય એટલે કે કોન્સોનન્ટ હોય તો એને આપણે આ હસ્વ ઉની માત્રા એટલે કે એની વાવલ સાઇન મૂકવી પડે. તો હવે આપણે થોડાક વ્યંજનોવાળા એટલે કે હસ્વ ઉવાળા વ્યંજન જે ચાલુ થતું હોય એવા શબ્દો જોઈએ. તો અહીંયા જે શબ્દો આપ્યા છે એટલે કે ઉદાહરણો આપ્યા છે એના જે એક્ઝામ્પલ્સ છે એ બધા વ્યંજન એટલે કે કોન્સોનન્ટવાળા છે. તો ચાલો જોઈએ. તેમાં સૌથી પહેલો છે કુસ્તી. કુસ્તી એટલે કે આપણે રેસલિંગ કરીએ એ રેસલિંગ કુસ્તી. તો કુસ્તીની અંદર તમે શબ્દની અંદર જોઈ શકો છો કે આ સ છે એ અડધો અક્ષર છે. સ સસલાનો સ છે એ અડધો છે. તો એની પહેલાંનો જે સ્વર આવે એ હસ્વ આવે. તો ક છે એ કુ સાઉન્ડ કરે છે, કુ આપણને સંભળાય છે, એટલે એ જે કુ આવશે એ હસ્વ કુ આવશે, કારણ કે એ આ અડધાક્ષર પહેલાંનો ક છે એટલે ઉ છે, બરાબર. એની જેમ જ આ બીજો શબ્દ છે ખુલ્લું. તો ખુલ્લુંની અંદર પણ આ અડધો લ છે, અડધો અક્ષર છે, એની પહેલાં ખ છે. ખ છે એ વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે, અને એ ઉ સાઉન્ડ કરે છે, એટલે આપણે એને હસ્વ ઉની માત્રા મૂકવી પડે છે, એટલે કે ખુલ્લું એમ થશે. એના પછીનો આ જે શબ્દ છે એ છે ગુચ્છો. ગુચ્છો એટલે કે બંચ, દ્રાક્ષનો ઝુમખો કહીએ કે ગુચ્છો કહીએ એવી રીતે. તો ગુચ્છો તેની અંદર ચ અહીંયા જે મિડલમાં છે એ ચ અડધો છે, ને એની પહેલાં એ જે ઉ છે એટલે કે વ્યંજન છે, એટલે વ્યંજનને જે ઉ સાઉન્ડ કરે છે, એટલે આપણે એને હસ્વ ઉની માત્રા મૂકવી પડે. એની જેમ જ ખૂબ જ સરસ શબ્દ આ છે ગુસ્સો, જે આપણે અવારનવાર આપણે વાપરતા હોઈએ છીએ, એંગર. ગુસ્સો એટલે કે એંગર. તો એની અંદર જે મિડલનો જે છે વચ્ચે જે છે એ આ જે સ છે એ અડધો છે, ને અડધાની પહેલાં જે આપણને જે સંભળાય છે ગ ગુ સંભળાય છે, એટલે એને આપણે હસ્વ ઉની માત્રા મૂકવી પડે, એટલે એ શબ્દ થાય ગુસ્સો. એની જેમ જ આ છે ચુસ્ત. ચુસ્ત એટલે એકદમ ટાઇટ હોય, ફિટ હોય એ. તો એ ચુસ્તની અંદર અહીંયા જે સ અડધો છે તો એની પહેલાં ચ છે એ હસ્વ ઉની આપણે એને માત્રા આપી છે, કારણ કે ચ છે એ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ છે, અને કોન્સોનન્ટ હોય એને આપણે વાવલ સાઇન આપવાની હોય, એટલે એ ચુસ્ત. અને એના પછીનો જે શબ્દ છે એ છે જુસ્સો. તેની અંદર પણ અહીંયા સ અડધો છે, ને અડધા પહેલાંનો જે વાવલ આવે સ્વર આવે એ હસ્વ આવે, તો જુસ્સો. એના પછી છે તુચ્છ. તુચ્છ એટલે કે વર્થલેસ, જેની કોઈ કિંમત ના હોય એવું તુચ્છ. તો એ અહીંયા જે છે એ ચ અડધો છે, અને અડધા ચની પહેલાં આપણે ત છે એ તુ સાઉન્ડ કરે છે, એટલે આપણે એને વ્યંજન છે એટલે કોન્સોનન્ટ છે, એટલે આપણે એને આ આપણે હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સાઇન આપેલી છે. એના પછી આ છે દુશ્મન. દુશ્મન એટલે કે એનિમી. તો એની અંદર પણ અહીંયા શ છે એ અડધો છે, અને અડધાની પહેલાં એ અડધા અક્ષરની પહેલાં જે દ છે એ વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે, અને દુ સાઉન્ડ કરે છે, એટલે આપણે એને હસ્વ ઉની માત્રા આપી. તો આજે આપણે વ્યંજનવાળા એટલે કે કોન્સોનન્ટવાળા શબ્દો જોયા. હજી થોડાક તમને હું બતાવું એટલે તમને સરખી રીતે સમજાઈ જાય. તો ચાલો જોઈએ હવે બીજા થોડાક શબ્દો. તો હજુ થોડાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધુ સરખી રીતે સમજાય. તેમાં સૌથી પહેલું છે દુષ્કર. તેમાં દુષ્કરની અંદર આપણે ફાડ્યો સ અડધો જોઈ શકીએ છીએ, અને એની પહેલાં દ છે એ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ છે, એટલે આપણે એને આ વાવલ સાઇન મૂકી છે દુષ્કર. એની જેમ દુષ્ટ. દુષ્ટની અંદર પણ સ અડધો છે, અને એની પહેલાંનો જે આ સ્વર છે એ એટલે કે વ્યંજન છે તેને સ્વરનું વાવલ સાઇન આપણે મૂકીએ છીએ, તો દુષ્ટ. એના પછી છે ધુમ્મસ. ધુમ્મસ એટલે કે ફોગ, વેધર વર્ડ્સ છે ધુમ્મસ. તો એની અંદર પણ આપણે મ અડધો જોડાક્ષર છે, મની મની મનો મ સાથે જોડાક્ષર છે, એટલે ધુમ્મસ મ અડધો છે, એની પહેલાંનો ધ છે એ ધુ સાઉન્ડ કરે છે, ધ છે એ વ્યંજન એટલે કે કોન્સોનન્ટ છે, એટલે આપણે એને હસ્વ ઉની માત્રા એટલે કે આ વાવલ સાઇન મૂકીએ છીએ ધુમ્મસ. પછી છે પુખ્ત. પુખ્ત એટલે કે મેચ્યોર. આપણે મેચ્યોર એડલ્ટ હોય એની માટે શબ્દ વપરાય છે મેચ્યોર, પુખ્ત. તો અહીંયા ખ આપણે અડધો જોઈ શકીએ છીએ, તો અડધા અક્ષર પહેલાંનો જે આપણે નિયમ છે એ પ્રમાણે કે અડધા અક્ષર પહેલાંનો જે સ્વર હોય તે હસ્વ આવે. જો વ્યંજનથી ચાલુ થતો હોય
તો આપણે હસ્વ ઉ લખવાનું હોય, અને જો કોન્સનન્ટથી ચાલુ થતું એટલે કે વ્યંજનથી ચાલુ થતું હોય તો એને આપણે હસ્વ ઉની આ માત્રા છે એ આપીએ છીએ. તો શબ્દ હતો પુખ્ત, પુખ્ત એટલે કે મેચ્યોર. એના પછીનો છે પુષ્કળ, પુષ્કળ એટલે ઘણું બધું, પ્લેન્ટીફુલ. તો એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે આ ફાડ્યો સ છે એ અડધો છે, એટલે અડધા અક્ષરનો પહેલાંનો જે ઉ હોય તે, જો સ્વર હોય તો હસ્વ ઉ, અને જો વ્યંજનને ઉ સાઉન્ડ કરતો હોય તો એને હસ્વ ઉની માત્રા મૂકવાની હોય. તો એના પછીનો શબ્દ છે પુષ્પ, પુષ્પ એટલે કે ફ્લાવર. તો એની અંદર પણ ફાડ્યો સ અડધો છે અને અડધા અક્ષર પહેલાંનો પ છે એ હસ્વ ઉની માત્રા એટલે કે વાવલ સાઇન છે. તો પુષ્પ એટલે કે ફ્લાવર. એના પછી છે પુસ્તક, પુસ્તક એટલે કે બુક. તો એની અંદર પણ સ ને તો જોડાયેલા છે, જોડાક્ષર છે, એટલે કે એની પહેલાંનો આ પ છે એ પુ સાઉન્ડ કરે છે ને એ વ્યંજન છે એટલે કે કોન્સનન્ટ છે, એટલે આપણે એને હસ્વ ઉની માત્રા આ મૂકેલી છે પુસ્તક. પુસ્તકની જેમ જ એના પછીનો શબ્દ છે મુખ્ય, મુખ્ય એટલે કે ચીફ, જે મેન હોય એ. તો એની અંદર પણ આપણે જોઈ શકીએ ખ ને ય જોડાયેલા છે, જોડાક્ષર છે, ને એની પહેલાંનો મ છે એ વ્યંજન છે એટલે કે કોન્સનન્ટ છે, એટલે આપણે એને હસ્વ ઉની માત્રા મૂકી છે આવી રીતે નીચે. એના પછીનો શબ્દ છે લુચ્ચું, લુચ્ચું એટલે કે કનિંગ, જે ખોટું બોલતું હોય, જે લુચ્ચું હોય એ. તો એનામાં જે મિડલમાં જે છે એમાં એ આ ચ અડધો ચ છે, અને અડધો ચ પહેલાંનો લ છે એ વ્યંજન છે એટલે કે કોન્સનન્ટ છે, અને એ લ છે એ લુ સાઉન્ડ કરે છે એટલે કે એ હસ્વ ઉની માત્રા એટલે કે વાવેલ સાઇન મૂકવાની હોય. એના પછીનો શબ્દ છે શુદ્ધ, શુદ્ધ એટલે કે એકદમ ક્લીન, એકદમ ચોખ્ખું. તો એ શુદ્ધ જે શબ્દ છે એની અંદર ધ અડધો છે, આ શ છે, પછી આ ધ છે, ને પછી આ દ છે, એટલે ધ ને દ આપણે જોડ્યા છે એટલે કે જોડાક્ષર બની ગયા છે, અને એ સંયુક્તાક્ષર કહેવાય. એટલે એની પહેલાં જે આ શ છે એ વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે, પણ આપણે એને હસ્વ ઉની માત્રા આપેલી છે શુદ્ધ. તો આ બધા શબ્દો હતા મિત્રો બાળકો, કે તમે જોયું કે આ હસ્વ ઉની જે આપણે ત્રણ છે નિયમ નંબર ત્રણ આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ. તો જે હસ્વ ઉની આપણે એવી રીતે કરવાનું હોય કે શબ્દની અંદર જો જોડાક્ષર હોય, સંયુક્તાક્ષર હોય એટલે કે અડધો અક્ષર હોય, તો એની પહેલાંનો જે ઉ આવે એ હસ્વ હોય, એટલે કે જો વ્યંજન હોય તો આપણે કોન્સનન્ટ હોય તો આપણે એને હસ્વ ઉની માત્રા એટલે કે આ વાવલ સાઇન મૂકવાની હોય, અને જો એ વાવલ પોતે એટલે કે ઉથી જ ચાલુ થતો હોય તો એ આપણે હસ્વ ઉ મૂકવાનું હોય છે. તો આશા છે મિત્રો તમને આ નિયમ સમજાઈ ગયા હશે, અને તમે તમારી રીતે તમે પણ જોજો ડિક્સનરીની અંદર કે કેવી રીતે આ બધા શબ્દો કામ કરે છે, અને મને ચોક્કસ જણાવજો. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ 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 આભાર અને થેન્ક યુ.